Hey students, કેમ છો બધા? આજે હું તમારા માટે વિડિયો લઈને આવી છું. ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછતા હતા કે એગ્રીકલ્ચરમાં એડમિશન કેવી રીતે લેવાય, એગ્રીકલ્ચરમાં કયો સ્કોપ છે, તો આજે આપણે તેના વિશે ડિસ્કસ કરીશું. તો બેટા, એગ્રીકલ્ચર ઇન્ડિયામાં ઇવન વર્લ્ડમાં એક ઇમર્જિંગ ફિલ્ડ છે. તમે આવતા જતા છાશવારે એવા વાંચતા હશો ન્યૂઝ કે આણે એગ્રીકલ્ચરમાં આવી રીતે ખેતી કરી, આણે આવી રીતે મેનેજમેન્ટ કર્યું અને આટલા રૂપિયાનો ફાયદો થયો, આવું કરિયર બન્યું. તો યસ, આજના ટેકનોલોજીવાળા યુગમાં આજના યુવા એગ્રીકલ્ચર તરફ પાછા વળી રહ્યા છે. પહેલાં ખેતીવાડી અલગ હતી, અત્યારે ખેતીવાડી અલગ છે. અત્યારનું જે એગ્રીકલ્ચર છે તેમાં નવા નવા ઇક્વિપમેન્ટ્સ છે, નવી નવી તકનીક છે, નવા નવા કરિયર ઓપ્શન્સ છે, ઘણી બધી વસ્તુ છે. આજના લેક્ચરમાં આપણે તેને ડિસ્કસ કરીશું ડિટેલમાં. તો આ એક કરિયર ઓપ્શન માટે બેસ્ટ વસ્તુ તમને મળશે. તો સૌથી પહેલાં તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર એડમિશન માટે સપોઝ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સાઇટ છે, તો ત્યાં આપણે જવાનું છે એડમિશનવાળા પેજમાં. હવે તમને એવું થાય કે ઘણી બધી ફિલ્ડ છે, બીએસસી જ કરવું છે તો અમે બાયોટેકનોલોજી કરી લઈએ, બાયોકેમિસ્ટ્રી કરી લઈએ, માઇક્રોબાયોલોજી કરી લઈએ, બધી જ વસ્તુ સાચી છે. ઘણી બધી ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજીસ છે જેમાં તમે બધા કોર્સીસ કરી શકો છો, જે તમારા આજુબાજુવાળાએ કર્યા હશે ને તમને સલાહ આપી હશે. પણ એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ, માર્ક માય વર્ડ્સ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ જે છે ને તેને ગવર્મેન્ટ પાસેથી એક સારું ફંડિંગ આવે છે, જે રિસર્ચમાં વપરાય છે. તો તેમની પાસે આધુનિક ઇક્વિપમેન્ટ્સ હોય છે, પ્લસ એગ્રીકલ્ચર ભારત દેશનો એક બહુ જ મોટો પાયો છે આવકનો, તો ઓબ્વિયસલી એને રેઝ કરવામાં ફાળો આપવો એ ખૂબ જ પ્રાઉડ ફીલ કરવાવાળી વાત છે. તો એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જ્યારે આપણે એડમિશનમાં જઈએ તો આપણને અહીંયા અલગ અલગ બધી નોટિસિસ આપી છે. તો હમણાં જે 16 તારીખ સુધી ફોર્મ ભરાવાના છે તેની હું વાત કરું છું. તો શૈક્ષણિક વર્ષ 2023-24માં 10મા ધોરણ પછી પોલિટેકનિક કક્ષાના કોર્સીસ થાય છે અને 12th સ્ટાન્ડર્ડ માટે સ્નાતક કક્ષાના કોર્સીસ થાય છે. તો આ લિંક ઉપર આપણે ક્લિક કરીએ તો આપણે GSAUCA, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ ઓફ ગુજરાત કોમન એડમિશન, આના પેજ ઉપર બચ્ચા પહોંચી જઈશું. આ મેઇન વેબસાઇટ છે. આપણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી થ્રુ ન જવું હોય તો ડાયરેક્ટ પણ જઈ શકીએ છીએ. પણ આપણે બેઝિકલી ગુજરાતમાં આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દાંતીવાડા, આ બધી જ યુનિવર્સિટી ખૂબ જ ફેમસ છે, ઘણા બધા સારા લેવલના કોર્સીસ ઓફર કરે છે. તો એમની વેબસાઇટમાં જઈને પણ તમારે સર્ચ કરવાનું કે કયા ફિલ્ડમાં કઈ વસ્તુ થાય છે, શું ભણાવવામાં આવે છે, કોર્સીસ પણ આપેલા હોય છે. હવે આની અંદર આ વેબસાઇટમાં જ્યારે આપણે જઈશું તો આવી ઘણી બધી વસ્તુઓ અહીંયા આપેલી હશે. તો હવે અહીંયા છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી કૃષિ સંલગ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ ફોર્મ ભરવા અંગેની તારીખ લંબાવવાની સૂચના. તો તે તારીખ લંબાવી છે 5 જૂનથી લંબાવીને 16 જૂન, છેલ્લી તારીખ છે 16 જૂન, ત્યાં સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, તમારે ઓફલાઈન જવાની જરૂર જ નથી. 18 તારીખ સુધી તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. આ અહીંયા જે બુકલેટ આપેલી હોય છે તે બુકલેટમાં બધી જ યુનિવર્સિટી, ક્યાં કઈ યુનિવર્સિટી છે અને તેમાં કેટલી સીટ અવેલેબલ છે, કેટલી મેનેજમેન્ટ સીટ, કેટલી ગવર્મેન્ટ સીટ છે, બધી જ માહિતી. ઘણી બધી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની સીટ ICAR દ્વારા ભરવામાં આવે છે, એની અલગથી એક્ઝામ થાય છે, QAT દ્વારા ભરવામાં આવે છે. હવે છે 12 વિજ્ઞાન પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના થતા અગત્યના પ્રમાણપત્રોની માહિતી. ફોર્મ ભરવાની દરેક માહિતી તમને આપી છે. અહીંયા જ બેટા તમને માર્ગદર્શક PDF મળશે, પુસ્તિકાની PDF, જેની અંદર 3 કેટેગરી છે. જો તમે 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યું છે, ગુજ CET સાથે કમ્પલસરી છે, ગુજ CET આપેલી હોવી જોઈએ. હવે અહીંયા 3 કેટેગરી છે. પહેલી કેટેગરીમાં BSc ઓનર્સ,
હવે તમે બીએસસી કોર્સિસ જ્યારે એક્સપ્લોર કરો તો તમને ઘણી વાર આ વર્ડ ક્વેશ્ચન માર્ક થતો હોય કે વોટ ઇઝ ઓનર્સ. તો ઓનર્સ કોર્સ એટલે બેઝિક કોર્સ હોય. બીએસસી એગ્રીકલ્ચર, એગ્રીકલ્ચર રિલેટેડ બેઝિક કોર્સ, એમાં એગ્રીકલ્ચરમાં જે પણ વસ્તુની જરૂર છે તે ભણાવવામાં આવશે. પછી છે બીએસસી હોર્ટિકલ્ચર, હોર્ટિકલ્ચરની અંદર પ્લાન્ટ્સ જે છે તેના ઉછેર વિશેની માહિતી હશે, રાઈટ? જે ઉપયોગી પ્લાન્ટ્સ છે. બીએસસી ફોરેસ્ટ્રી હશે, જંગલ ખાતા. તમે સાંભળેલું હશે ગવર્મેન્ટ સેક્ટરમાં જંગલ ખાતું હોય, હેને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, એના રિલેટેડ છે. અને બીટેક બાયોટેકનોલોજી પણ અહીંયા ઓફર કરવામાં આવે છે. આ બાયોટેકનોલોજી વનસ્પતિ સાથે, પ્રાણી સાથે સંકળાયેલ છે. ડેરી ઉદ્યોગનું પણ આમાં થોડું એડિશન હોય છે. નેક્સ્ટ પ્રોગ્રામ કેટેગરી ટુમાં એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ છે, બીટેક. પછી બીટેક ફૂડ ટેકનોલોજી છે, બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ. ધીસ ઇઝ ટુ ગુડ કોર્સ. રિન્યુએબલ એનર્જી જે આપણે પુનઃપ્રાપ્ય કરી શકીએ છીએ, રાઈટ? જેમ કે આપણી સૂર્ય ઉર્જા છે, તો આ બહુ જ અત્યારે ટ્રેન્ડિંગ, આખા વર્લ્ડમાં ઉપયોગી કોર્સ છે. જો તમે આઉટ ઓફ ઇન્ડિયા પણ પ્લાન કરતા હો તો આવો કોઈ કોર્સ કરેલો હોય તો તમને હેલ્પ થાય. અને બીટેક એગ્રીકલ્ચરલ આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એગ્રીકલ્ચરમાં પણ જરૂરી છે. તમને થાય કેવી રીતે? તો ઓબ્વિયસલી ઘણા બધા પ્રોગ્રામિંગ હોય જેની જરૂર પડે છે. સેટેલાઇટ થ્રુ કોઈ ડેટા આપણે મંગાવ્યો છે, વેધરનો, ઘણી બધી વસ્તુઓ છે જે એગ્રીકલ્ચરમાં વપરાય. થર્ડ કેટેગરીમાં કમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ છે. આ પણ ખૂબ જ ઇમર્જિંગ ટ્રેન્ડ છે. અત્યારના જે યુવા છે ને, એ ફક્ત કોઈએ લીધું છે ને પાછળ પાછળ નથી ચાલતા, પોતાનું મગજ વાપરે છે, પોતાને જે વસ્તુઓનો શોખ છે તેને પરસ્યુ કરવાનું વિચારતા હોય છે. તો આ પણ એક ખૂબ જ ઇમર્જિંગ ફૂડ ન્યુટ્રિશનની જરૂર અત્યારે બધાને પડે છે, કેમ કે આપણી બધાની લાઈફ સ્ટાઈલ જ એવી થઈ ગઈ છે. હવે કોણ શેમાં એડમિશન લઈ શકે, રાઈટ? તો હવે સૌથી પહેલાં આપ્યું છે કે ગુજકેટ પરીક્ષા ફરજિયાત પાસ કરેલી હોવી જોઈએ. નેક્સ્ટ જે છે પ્રોગ્રામ કેટેગરી વન, જેમાં બીએસસી એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફોરેસ્ટ્રી અને બાયોટેકનોલોજી બીટેક આવે, તેની અંદર બેટા ગ્રેસિંગ માર્ક સિવાય જો આપ્યું છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને 105 માર્ક ટોટલ જોઈએ. એટલે બેટા તમારા કેમિસ્ટ્રીમાં 33 આવ્યા છે, 2 માર્ક્સનું ગ્રેસિંગ છે સપોઝ, રાઈટ? કે તો તમારે ખાલી 33 ગણવાના, ગ્રેસિંગ માર્ક એમાં ગણવાના નહીં. તો 3 સબ્જેક્ટના થઈને 105 માર્ક અહીંયા જોઈએ છે. અનુસૂચિત જનજાતિમાં પણ સેમ છે, EWS કેટેગરી માટે 120 છે, અને અન્ય વિદ્યાર્થીઓ એટલે કે જનરલ કેટેગરી માટે પણ 120 માર્કની, 3 સબ્જેક્ટના થઈને ટોટલ 120 માર્કની લાયકાત અહીંયા છે, જે ફૂલફિલ થવી જોઈએ. પ્રોગ્રામ 2ની અંદર હવે પ્રોગ્રામ 2માં કયા કયા કોર્સ છે? એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, ફૂડ ટેકનોલોજી, રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ, એગ્રીકલ્ચર આઈટી. આની અંદર બેટા આપણને શું આપ્યું છે? ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને મેથ્સ, એ બી ગ્રુપ. તો એ બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ જે છે તે પણ આમાં એડમિશન લઈ શકે છે. પણ મેથ્સ અને બાયોલોજી બંને લીધું હોય તો બેમાંથી જેના વધારે હોય એ અહીંયા કાઉન્ટ કરવાના. અને ત્રીજી કેટેગરી જે છે તેમાં પણ આપણને આપ્યું છે કમ્યુનિટી સાયન્સ અને ફૂડ ન્યુટ્રિશન માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અથવા એ બી ગ્રુપના વિદ્યાર્થીઓ આની અંદર એડમિશન લઈ શકે છે. ખૂબ જ સારા કોર્સિસ છે આ. હવે તમને એવું થાય કે તમારે કરવાનું શું, આગળ જઈને શું, એનો સ્કોપ શું, તો બેટા આપણે સૌથી પહેલાં તો બીટેક અથવા બીએસસીનો કોઈ કોર્સ કર્યો, પછી તમે સ્ટડી કરી શકો છો, આગળ માસ્ટર્સ કરી શકો છો. માસ્ટર્સમાં અત્યારે જે ટ્રેન્ડિંગ છે એ છે માસ્ટર એમબીએમાં, રાઈટ? તો બચ્ચા એમબીએ એગ્રીકલ્ચર, એગ્રી બિઝનેસમાં કરી શકો છો, એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ વેચવા માટેનું જે એમબીએ છે તે. માસ્ટર્સ તમે એમએસસી કરી શકો છો, એમટેક કરી શકો છો, એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ, એન્વાયરમેન્ટલ, એગ્રોબાયોલોજી એ પણ ખૂબ જ ટ્રેન્ડિંગ છે, ફૂડ સાયન્સ, એગ્રી બિઝનેસ,
मास्टर ऑफ एग्रो इकोलॉजी, मास्टर इन सस्टेनेबल एग्रीकल्चर, तो बेटा एमएससी, एमटेक, एमबीए आ त्रणेय वस्तु तमे करी शको छो। ने एमएससी एमटेक कर्या पछी जो कोई ने रिसर्च में इंटरेस्ट होय तो एनी माटे अलग थी ए लोको यूजीसी नेट आपी शके छे, आईसीएआर नी अलग थी नेट आवे छे ते पण आपी शके छे, अने रिसर्च में जई शके छे विविध एग्रीकल्चर यूनिवर्सिटी, इवन बहु बधी कंपनीज छे जेमां पण रिसर्च पोजिशन होय छे एग्रीकल्चरलिस्ट माटे। नेक्स्ट छे जॉब केवी रीते मळे, तमे एग्रीकल्चर करो तो तमने कई जॉब मळे, तो तमे एग्रीकल्चर ऑफिसर बनी शको छो, एग्रीकल्चर एनालिस्ट बनी शको छो, असिस्टंट प्लांटेशन मैनेजर, घणी बधी मोटी मोटी इंस्टिट्यूट होय छे, घणा बधा स्ट्रक्चर्स होय छे, त्यां एग्रीकल्चर नुं प्लानिंग केवी रीते करवुं तेना माटे पण मैनेजर्स होय छे, सीड टेक्नोलॉजिस्ट बनी शको छो, सेरिकल्चर कल्चरलिस्ट बनी शको छो जे सेरिकल्चर साथे रिलेटेड छे, फूड सेफ्टी फूड टेक्नोलॉजीनो कोर्स कर्यो तो ए पण खूब ज इमर्जिंग छे, सारी सारी फूड कंपनीमां तमे फूड सेफ्टी ऑफिसर बनी शको छो, अत्यारनुं जे ट्रेन्डिंग सौथी वधारे क्रिटिक बनवानुं, राइट, ट्रेन्ड चाल्यो छे सोशियल मीडिया उपर वीडियोज बनावानो, तो एमां એ તો લોકલ ક્રિટિક હોય પણ તમે એક સારા લેવલ પર, એક ઓર્ગેનાઇઝેશનલ લેવલ પર પણ ફૂડ ક્રિટિક બની શકો છો, કોઈ ફૂડ પ્રોડક્ટ લોન્ચ થવાની છે તો તમે તેના રિલેટેડ કંપની સાથે ટાઈઅપ કરી શકો છો, આઈસીએઆર સાયન્ટિસ્ટ બની શકો છો જો તમે રિસર્ચ ફિલ્ડ ચૂઝ કરી છે, ઇવન રિસર્ચ એનાલિસ્ટની પણ પોસ્ટ હોય છે। હવે કયા કયા સેક્ટરમાં જોબ મળે, તો એગ્રીકલ્ચર કર્યા પછી ફક્ત એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝમાં જોબ મળે, ના એવું નથી, ગવર્મેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જઈ શકો છો તમારા ગમતા ટોપિક સાથે, ફૂડ ટેકનોલોજી કંપની મેં તમને કીધું ત્યાં પણ જઈ શકો છો, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ બંનેના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ હોય છે, ઘણી બધી પોસ્ટ ગવર્મેન્ટ થ્રુ આવતી હોય છે, સીડ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જઈ શકો છો, રાઇટ, એઝ સ્પેશિયાલિસ્ટ, સીડ સ્પેશિયાલિસ્ટ, સ્ટેટ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં તમે રિસર્ચ પોઝિશન જીઆરએફ એસઆરએફ આગળ જતાં બની શકો છો, ત્યાં લેક્ચરર બની શકો છો, ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ ફર્મમાં પણ આની માંગ છે, બેંકમાં પણ, ઇવન તમે જે ઇન્સ્યોરન્સ કંપની હોય છે ને એગ્રીકલ્ચર રિલેટેડ ઇન્સ્યોરન્સ આપતી હોય તો તેમાં પણ પોઝિશન હોય છે ગવર્મેન્ટ જોબ્સમાં, ઇવન રિસર્ચમાં પણ તમે જઈ શકો છો। ગવર્મેન્ટ જોબ લેવી હોય તો તમને એક એ પણ ખબર હશે કે યુપીએસસીમાં પણ ફોરેસ્ટ ઓફિસરની પોસ્ટ આવતી હોય છે, આઈએફએસ પોસ્ટ આવતી હોય છે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં, તો તમે ડીએફઓ બની શકો છો, આઈએફએસ બની શકો છો, અલગ અલગ લેવલ હોય છે જે તમારે પાર કરવાના હોય છે, તો ગવર્મેન્ટ જોબમાં પણ આની ખૂબ સારી ડિમાન્ડ છે, તમે અપ્લાય કરી શકો છો। ટોપ રિસર્ચ કંપનીઝ છે જે એગ્રીકલ્ચરમાં એડમિશન લીધેલા સ્ટુડન્ટ્સને એક ચાન્સ આપે છે, તો આઈએઆરઆઈ ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સૌથી ફેમસ ટોપ મોસ્ટ, આઈસીએઆર જે છે તે પણ છે, નેશનલ એનએસસી જે છે નેશનલ સીડ કોર્પોરેશન લિમિટેડ તે પણ આ સ્ટુડન્ટ્સને લે છે, ફૂડ કોર્પોરેશન એફસીઆઈ તમે સાંભળ્યું હશે રાઈટ, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એનએબીએઆરડી, અધર બેંક, ઘણી બધી એવી બેંક છે જે એગ્રીકલ્ચરની સ્પેશિયલ પોઝિશન રાખે છે, એગ્રીકલ્ચરલ ફાઇનાન્સ ખેતી કરવા માટે છે ને ખેડૂત લોન લે, તો એ લોન માટે ખેડૂતે પછી ક્લેમ કર્યું કે આ વખતે મારો ક્રોપ ફેલ થયો છે, હું લોનની ભરપાઈ નહીં કરી શકું, તો એ કોણ જોવા જશે, મારા તમારા જેવા લોકો જેણે એગ્રીકલ્ચર ભણ્યું જ નથી એ થોડી સલાહ આપવાના છે, તો ત્યાં બેંક એગ્રીકલ્ચરલિસ્ટને રાખે છે પોતાની સાથે જે જઈને સર્વે કરી શકે, સ્ટેટ ફાર્મ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ધેટ ઇઝ એનડીડીબી, એમાં પણ ડેરી ટેકનોલોજી કર્યા પછી સ્કોપ હોય છે, અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, આવી ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં ઘણો સારો સ્કોપ મળી રહે છે એગ્રીકલ્ચરનો, તો તમને થોડોક પણ એવો ડાઉટ હોય કે ના એગ્રીકલ્ચરમાં પણ મારું કરિયર બની શકે છે, મને ભણવાની મજા આવશે, અને સાચેમાં તમને કોઈ સારી કોલેજ તમે ચૂઝ કરશો તો તમને ભણવાની ડેફિનેટલી મજા આવશે,
અને બીજી વસ્તુ, એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ કરિયર ચૂઝ કરીએ એને વાઇઝલી ચૂઝ કરવાનું. જે કરિયર તમે ડિસાઇડ કરો છો એમાં ગાડરિયો પ્રવાહ જોઈને નહીં કૂદવાનું, નહીતર બધાની સાથે તમે પણ ડૂબશો. હંમેશા જે કરિયરમાં જાઓ ત્યાં ઇન્ટરેસ્ટ હોવો જોઈએ. બીજી મહત્ત્વની વસ્તુ છે કે એ ફિલ્ડમાં જે સક્સેસફુલ હોય ને એને પૂછવાનું. તમે તમારી જાત માટે હંમેશા એવું જ જોવાના છો કે તમે સક્સેસફુલ થશો કે નહીં. તમે કોઈ પણ ફિલ્ડમાં જાઓ તો તમે ત્યાં ફેલરનું વિચારીને જશો કે સક્સેસનું? ઓબ્વિયસલી સક્સેસ. તો જે પણ કોર્સ કરો, મનથી કરો, દિલથી કરો, પોતાનું 100% આપો અને એ લોકોને જુઓ, ફોલો કરો જે એ ફિલ્ડમાં સક્સેસફુલ છે. તો આઈ હોપ તમે કદાચ વિચારતા હો સેકન્ડ ઓપ્શન, તો તમે એગ્રીકલ્ચરનું ફોર્મ પણ ભરી શકો છો. ડેટ્સ હજુ ગઈ નથી, સો એક સારો ઓપ્શન છે તમારા કરિયર માટે એગ્રીકલ્ચરનો. આવા જ બીજા વિડીયો સાથે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.